સુરતમાં પાસ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે પાસે જાહેરાત કરી હતી કે કોંગ્રેસના પાટીદાર ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચે જો કે હજુ સુધી કોઈ ફોર્મ પરત ખેંચવામાં આવ્યું નથી વોર્ડ નંબર 3 માં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જે પૈકી જ્યોતિ સોજિત્રા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચે તેવી શક્યતાઓ છે જ્યારે પાયલ બોદરાએ પાસની બેઠક બાદ નિર્ણય લેવાનું જણાવ્યું છે આ સાથે જ કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર નિલેશભાઈ કુંભાણીએ ફોર્મ પરત ખેંચવાની મનાઈ ફરમાવી દીધી છે વોર્ડ નંબર 3 ના કોંગ્રેસના ઉમેદવાર જ્યોતિ સોજિત્રાના પતિ એવા શહેર કોંગ્રેસ મહામંત્રી ચંદુભાઈ સોજિત્રાએ ભાવુક થઈ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસ સાથે દગો કર્યો છે વોર્ડ નંબર 3 ના પાસ કન્વીનર ધાર્મિક માલવિયાએ કોંગ્રેસ તરફથી ઉમેદવારી તરીકે ચૂંટણી લડવાના હતા જો કે ધાર્મિક માલવિયાના કહેવા મુજબ તેમણે કેટલાક અન્ય લોકોને પણ ટિકિટ આપવાની માંગણી કરી હતી જે ટિકિટ કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા આપવામાં આવી ન હતી જેના કારણે ધાર્મિક માલવિયાએ પણ ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ 3 વાગ્યા બાદ જાહેરાત કરી હતી કે તેઓ વોર્ડ નંબર 3 માંથી કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવશે નહીં મારો જે સમાજ એમને આજે મારા પક્ષે જે અન્યાય કર્યો અને છેક સુધી અમારું કંઈ સાંભળવામાં ન આવતા અને આજે મારા જે મારા વોર્ડમાં એક એવી વ્યક્તિને મૂકી દીધી હતી જે ઉપરથી ઉડીને આવેલી વ્યક્તિ હતી અને આજે એમણે પણ દૂધનું દૂધને પાણીનું પાણી કરી આપ્યું અને અમે ખરેખર એક હોળીનું નારિયેળ હોય એવી રીતની અમારી સિચ્યુએશન કરીને અમારી કારકિર્દી પતાવી દેવાનું આજે કોંગ્રેસે કામ કર્યું હોય એવું આજે મને લાગે છે એટલા માટે જ હું આજે મારું ફોર્મ પરત ખેંચી રહ્યું